આ વર્ષે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો છે, જેના પરિણામે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાંથી ચોમાસે વિદાય નથી લીધી ત્યારે રાજકોટ સહિત અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 7000 ગુણી જેટલી મગફળીની આવક થઈ હતી. જોકે સરકારે આ વર્ષે 1018 રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે, પરંતુ હાલ મગફળીની માંગ હોવાથી યાર્ડમાં ખેડૂતોને મગફળીના એક મણના 1200 થી 1250 મળી રહ્યા છે. બીજી તરફ ગઈકાલ કરતા ખેડૂતોને 50 રૂપિયા ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 7000 ગુણીની આવક જોવા મળી. તેની સામે ભાવની વાત કરીએ તો 1010 થી લઈ અને 1270 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા. સરકાર દ્વારા જ્યારે ટેકાના ભાવની ખરીદી કરવાની વાત કરવામાં આવે છે ત્યારે 1018 રૂપિયાના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે અત્યારના સમય પ્રમાણે બહુ ઓછા ભાવ કહેવાય. જ્યારે 2022માં નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની છે, તો એની અનુસંધાને આપણે વાત કરીએ તો 20% ભાવ વધારો થાય તો જ 2022માં ડબલ ભાવ કરી શકાય. માત્ર ને માત્ર 1018ના ભાવ કરી અને 1.8% વધારો કર્યો, આ ખેડૂતોની એક પ્રકારની મશ્કરી કરી એવું લાગે છે. બીજા નંબરમાં વાત કરીએ તો અત્યારે જે ભાવ છે એ ભાવ જો ટકેલા રહીએ તો ખેડૂતોને ટેકાના ભાવની કાંઈ જરૂરિયાત જ નથી. માત્ર ને માત્ર ખેડૂતો પોતાના પોષણક્ષમ ભાવ મળે એના માટે જ આગળ વધતા હોય છે અને એ પણ જરૂરી હોય છે. એટલે 1018ના ભાવ મહત્વના નથી, પણ અત્યારે બજારમાં ભાવ જે છે એ ટકી રહીએ તો વધારે સારું.